नमस्कार विद्यार्थी मित्रों, गीतांजलि विद्यालयनी YouTube चैनल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छु। आज आपने धोरण 6 विषय विज्ञान और टेक्नोलॉजी के अंदर प्रथम अध्याय चुंबक साथ गम एनो आज आपने छेला भाग के अंदर एनो अभ्यास करवाना छे। भाग नंबर चुंबक साथे गमकनो अभ्यास करी चुक्या छे। हवे छेलो भाग एना विषे आजे आपणे चर्चा करवानी छे। परंतु चर्चा करता पहेला मारे तमने एकाद बे प्रश्न मूकवा छे, एक बे प्रश्न पूछवा छे। चलो पहेलो प्रश्न पूछू छु, चुंबकने केटला ध्रुव होय? चुंबक ने केटला ध्रुव होय छे? चलो आनो जवाब तमा फटाफट मने कमेंट द्वारा जणावो छे। वधे 8 થી 10 છોકરા તો છોકરા વધે 8 થી 10 છોકરા વિડિયો જોવે છે, ત્યાં બે લોકો કમેન્ટ કરે છે, દર્શન છે, દેવ છે, જીનમ છે, માયા જી છે, બરાબર? તો બીજા વિદ્યાર્થી શું કરે છે? સુતા રહે છે, હે? બસ આપણે ક્યાં બેસવાનો છે? માસ ઓપ્શન મળી જશે, જેમ જોતાપતિ પાર્કમાં આવી ગયા, પાર્કમાંથી જડતામાં આવી ગયા, એમ જડતામાંથી સાતમાં ધોરણ આવી જશું? ના, બિલકુલ આપણે એવું નથી વિચારવાનું। આપણે તો શું વિચારવાનું છે કે છઠ્ઠા ધોરણમાં જેટલું શીખાય તેટલું શીખવાનું છે, સમજાય છે? તો ચાલો ફટાફટ મને જવાબ આપો કે ચુંબકના કેટલા ધ્રુવ હોય છે? ચાલો કોણ આપે છે ફટાફટ જવાબ? નામ સાથે જવાબ, નામ સાથે જવાબ ફટાફટ સ્પીડ હોવી જોઈએ। ઓ સરસ, ચાલો બીજો પ્રશ્ન પૂછી લો। તો ચુંબકને ધ્રુવના નામ જણાવો, ચુંબકના ધ્રુવ પહેલા કેટલા એ જવાબ દીધો, પછી ચુંબકને ધ્રુવ કયા કયા છે? યાદ છે ને વાત કરી હતી કે કયા કયા ધ્રુવ હોય છે, એના નામ પણ મેં તમને કહી હતા ભાગ બે ની અંદર। હજી તમે થોડું થોડું કાપી કાપીને જુઓ છો તો થોડું તમે પૂરેપૂરું વિડીયો જોવાનો પ્રયત્ન કરો, સમજાય છે? ઓકે ચાલો ઘર સમય નો લેતા આજના વિડીયો ની અંદર ચુંબક સાથે તો ભાગ 3 એની વાત કરીએ। તો સૌપ્રથમ
લોકલ નો એક લંબચોરસ ટુકડો. ચલો હવે આ બધામાં તમારે શું કરવું પડશે, શું સાધન સામગ્રી લેવી પડશે? તો કે પેલા લોકલ ટુકડો લેવો. પણ કેવા આકારનો? તો કે લંબચોરસ આકાર. ત્યાર એ લોકલ નો જે ટુકડો લીધો છે એ ટેબલ પર મૂકી દીધો. શેના પર કોનો છે? તો કે ટેબલ પર મૂકી દીધો. હવે ગજ્યો ચુંબકલો કયો ચુંબક લેવાનો છે? ગજ્ય ચુંબક. ત્યારબાદ એક ગજ્યો ચુંબક. અહીંયા એક લોખંડ ટુકડો લીધો છે, ત્યારબાદ એક ગજ્ય ચુંબક લેવાનો. બધા ખબર છે ગજ્ય ચુંબક કયો? પટી ગયો. તો હવે ગજ્ય ચુંબક લેવાનું છે. હવે શું કરવાનું છે? તો તેના એક ધ્રુવને લોખંડના ટુકડાના કોઈ એક છેડા પાસે રાખો અને ચુંબકને ઉંચક્યા સિવાય એને ધાર સુધી ખસો. સમજી લો કે આ લોખંડનો ટુકડો છે. શું છે? લોખંડ. હવે અહીંયા તમે ચુંબક લાગ્યું છે, આ ગજ્ય ચુંબક. શું લીધું છે? ચુંબક. હવે તમારે ચુંબકને ઘસવાનું છે. કેવી રીતે? તો કે આ ચુંબક આ દિશામાં ઘસે, ચુંબકને ઉપાડવાનું નથી. ત્યારબાદ વારંવાર ઘસો, સત્તા પડીને ઘસો. આઈટમ ઘસવાનું છે વારંવાર. ચુંબકને ફરીથી આ લોખંડના ઉપર જેમ તમે અગાઉ ઘસ્યો હતો એ જ રીતે ઘસો. આ ક્રિયાનું પુનરાવર્તન 30-40 માત્ર આપણે
ચાલો છઠ નંબરની પ્રવૃત્તિ છે શું છે તે જોઈએ ગજિયા ચુંબકનો ઉપયોગ કરી લોખંડની એક સોય ચુંબકીય શોધ કરો એટલે તમારે પેલા સોય હોય એને આપણે ચુંબકીય સોય તરીકે એનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે ચુંબક તરીકે એનો ઉપયોગ કરવો પડશે હવે આ ચુંબકીય સોય બુચ કે સ્પોન્જ સ્પોન્જ એટલે આ ધરતી પર ચુંબકમાં પાણી શોષણ કરે છે હા તે તો સ્પોન્જ એના નાના ટુકડા નથી પસાર કરતો એના ટુકડા નથી એ સોયને પસાર કરવાનો છે હવે બુચના આ ટુકડાને એક વાટકા અથવા કે તમળરના પાણીમાં તરતો મૂકી દો આપણે ઘરે વાટકો લીધો હોય અથવા કોઈ ડોલ લીધી હોય તમળર તો એની અંદર આ જે પંચ લીધું છે એને તરતો મૂકી દો અને ખાતરી કરો કે સોય પાણીને અડકે આપણે જોયું સોય પંચમાં રાખી છે એની ખાતરી કરવાની છે કે જે સોયને પાણીને ટચ કરતી હોય જોઈએ અને તમારું ભોગાયંત્ર કાર્યક્રમ માટે તૈયાર છે એટલે આપણે ભોગાયંત્રનું કામ શું છે તો કે દિશા જાણવા માટે તો આવી રીતે આપણા ઘરે પણ દિશાને જાણવા માટે ભોગાયંત્ર એક સરસ મજાનું બનાવી શકાય છે અને છેલ્લે વાત કરીએ ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ જુદા જુદા હોય તો આકર્ષણ થાય બે ગાડી અથવા
આય પ્રકારે માવી લીધી છે તો ગાડી પાછળ કરશે કે ભી કેવા છે અપાકર્ષણ થાય છે ચોટી જતા નથી તો આપણે આ બાળકો ચુંબકને આકર્ષણ અને અપાકર્ષણની વાત કરી હવે એક સૂત્ર છે તમને પણ જોવાનું છે કે જો ચુંબકને ગરમ કરવામાં આવે ચુંબક નાશ ક્યારે થાય શું ચુંબક આવવાનું જોઈએ છે તો કે ચુંબકને જ્યારે પણ ગરમ ગરમ કરવામાં આવે છે અથવા આપણા હાથમાંથી પડી જાય છે અથવા તમને ટીપવામાં આવે છે તો એના ગુણધર્મો નાશ પામે છે એટલે કે ચુંબક ક્યારે નાશ પામે તો કે જ્યારે ચુંબક ગરમ વધુ પડતી ઊંચાઈ તો તેના ગુણધર્મો નાશ પામે છે શું થાય છે નાશ અને એના ગુણધર્મો રહેતા નથી ચુંબક ચોટશે નહીં પછી એ પથ્થર જેવું કામ છે જે છે અને તમે કોઈ પણ રોકણ સાથે તમે આકર્ષણ પ્રયત્ન કરશો છતાં પણ આકર્ષણ થશે નહીં તમે કોઈ પણ લોકોની વસ્તુ સાથે આકર્ષણ કરવાનો પ્રયત્ન કરશો થશે નહીં પણ ક્યારે નહીં થાય તો કે વસ્તુને ગરમ કરશો અથવા બહુ જ ઊંચી આવેલી ને પડતો મૂકશો અથવા એને બહાર ટીપવા મૂકશો ત્યારે ચુંબક તત્વ નાશ થઈ જાય છે જો એ ચુંબકને ચુંબકને સાથે ચોટાડી રાખવા આવશે એટલે કે સમજી લો કે આ બી ચુંબક છે આ બી ચુંબક છે સમજો તો એને ઘણા લાંબા સમય સુધી જો તમે ચોટાડી દેશો તો પણ તેનું ચુંબક તત્વ નાશ થઈ જશે તો શું કરો તો બે ચુંબકની વચ્ચે કોઈ લાકડાની પટ્ટી મૂકી દેવાની એટલે એ ચુંબક તત્વ નાશ થાય નહીં એવી રીતે આ ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય તો કે ચુંબકને આપણે કેસેટ મોબાઈલ ટેલિવિઝન કે સંગીતના સાધનો હોય રેડિયો હોય એનાથી આપણે દૂર રાખવા જોઈએ કેવા રાખવા જોઈએ દૂર કોમ્પ્યુટરની વસ્તુ હોય રેડિયો હોય ટીવી હોય હે તો એનાથી આ જે ચુંબક છે આપણે દૂર રાખવું જોઈએ નહીતર અમુક સમય પછી એનું ચુંબક તત્વ શું થઈ જાય છે નાશ થઈ જાય છે સમજાય છે તો બાળકો અહીંયા ધોરણ છ ની અંદર આપણું પ્રકરણ તેર ચુંબક સાથે ગમન એનો અહીંયા પાઠ આજે પૂર્ણ થાય છે આકર્ષણ અને અપાકર્ષણ કોને કહેવાય તેના ગુણધર્મો ક્યારે નાશ પામે છે અને તે ક્યારે જતા રહે છે તો એને આજે આપણે અહીં ચર્ચા કરી હવે મસ્ત મજાનો છે પાણી એના વિશેની વાત કરશું પણ નેક્સ્ટ લેક્ચરમાં તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આજના વિડીયોની અંદર આપણે આકર્ષણ અપાકર્ષણ ત્યારબાદ વાત કરી ફોકા યંત્રની આપણો પોતાનો ચુંબક કેવી રીતે બનાવવો અને એના ગુણધર્મો ક્યારે નાશ પામે છે તો તમે આ વિડીયોને ગમી તો તમે એને લાઈક કરો કોમેન્ટ કરો અને હા હોમવર્ક હોમવર્કની અંદર આપણે સ્વાધ્યાય પછીની અંદર ચેપ્ટર 13 છે ચુંબક સાથે ગમન એ તમારે પૂર્ણ કરવાનું રહેશે સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો બસ